जामनगर थी महत्वना समाचार मिली रहा है। जामनगर ने अंदर फरी एक बार जूथ अथड़ामण जोवा मिली छे। जामनगर ना बेड़ी ना जोड़िया भूंगा में जूथ अथड़ामण थई छे। गाम में बे टोड़ा आमने सामने आवी गया हता। काचनी बॉटलो अने पत्थरो पण सामसामे फेंकवामां आव्या हता। तंगदिली सर्जाई गई त्यां महिलाओं सहित एक डजन व्यक्तिओ ने इजा पण थवा पामी छे। इजाग्रस्तों ने सारवार अर्थे होस्पिटल खसेड़वामां आव्या। पुलिस काफलो मोटी संख्या में घटनास्थले पहुंची चुक्यो छे। जामनगर ना बेड़ीना जोड़िया भूंगा में जूथ अथड़ामण थई छे। गाम में बे टोड़ा आमने सामने आवी गया हता अने आमने सामने आवता माहौल तंगदिली भर्यो थई गयो हतो। एक बीजा पर काचनी बॉटलो तेमज पत्थरो पण सामसामे फेंकवामां आव्या हता। आ अथड़ामणनी अंदर महिलाओं सहित 12 थी वधारे लोको इजाग्रस्त थया छे। इजाग्रस्त लोकोने तुरंत ज सारवार अर्थे होस्पिटल खसेड़वामां आव्या छे। संवाददाता सलमान जोड़ाया छे। जी सलमान, बन्ने जूथ आमने सामने आव्या, कया कारणोसर आ जूथ अथड़ामण थई? બિનલ, જામનગરના વોર્ડ નંબર 1 એટલે કે બેડીના જોડિયા ભૂંગા વિસ્તારમાં આજે બે જૂથ છે તે અથડામણ થવા પામી છે। બે ટોળા છે તે એકાએક સામસામે આવી ગયા હતા અને જે કાચની બોટલો તેમજ જે પથ્થરો છે તે એકબીજા પર સામસામે ફેંકતા તંગદિલી પણ સર્જાઈ હતી। સમગ્ર મામલે જે મહિલાઓ સહિત એક ડઝન જેટલા જે વ્યક્તિઓ છે તેમને ઈજા પણ થવા પામી છે અને ઈજાગ્રસ્તોને હાલ જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તેમજ જે રીતે મોટો પોલીસ કાફલો છે તે પણ ઘટના સ્થળે ખડકાઈ ગયો છે અને જે દિવસ દરમિયાન જે કર્ફ્યુ જેવો માહોલ છે તે આ વિસ્તારમાં સર્જાયો છે। આ બંને જે ટોળા છે તે કયા કારણોસર સામસામે આવી ગયા હતા તે હજુ સુધી બહાર નથી આવ્યું, પણ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે હાલ તો ઊંડાણપૂર્વક તપાસ સહિત જે આ ઘટના છે ઘટના સ્થળ છે ત્યાં ફરીથી આવું અથડામણ ન થાય તે માટેનો મોટો પોલીસ કાફલો છે તે પણ ખડકાઈ દેવામાં આવ્યો છે। જી બિનલ, જી સલમાન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો હાલ તો મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચી ચૂક્યા છે અને મામલાને થાળે પાડવામાં આવ્યું છે।